મોરબી શનાળા રોડ પર રાત્રે હોટેલનું સફાઈ કામ કરી રહેલા હોટેલ સંચાલકોને મોરબી એ ડિવિઝન પીઆઈએ અગમ્ય કારણોસર લાકડી વડે માર મારતા બંને ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મોરબીના શનાળા બાયપાસ પાસે આવેલ મુરલીધર હોટેલના માલિક હરેશભાઈ દેવાભાઈ વાડા અને હોટેલ સંચાલક દેવજીભાઈ બાબુભાઈ મુરલીધર હોટેલની સાફ સફાઈ કરી રહ્યા હતા. તે દરમિયાન મોરબી એ ડિવિઝન પીઆઈ ચૌધરી અચાનક આવી કોઈપણ જાતના સવાલ જવાબ કર્યા વગર હોટેલના માલિક અને સંચાલક પર લાકડી વડે તૂટી પડી ઢોર માર માર્યો હોવાનું હોટેલના માલિક હરેશભાઈ દેવાભાઈ વાડા આક્ષેપ કર્યો છે. ત્યારે પોલીસ દ્વારા માર મારતા બંને ઇજાગ્રસ્તોને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. કાલે રાતે 1-1.5 આડાગાળામાં હું મારી હોટલે બેઠો હતો. મારી હોટલ બંધ હતી. તે દરમિયાન એક મારા માણસ જે હોટલ ચલાવે છે એ સાફ સફાઈ કરતા હતા. હોટલ બંધ હતી. તે દરમિયાન મોરબી એ ડિવિઝન પીઆઈસી ચૌધરી સાહેબ આવીને કોઈ કાંઈ કારણ વગરના બોયલા વગર સીધા જ ધોકે વડે ચાલુ કરી દીધો માર કે હાલો સુઈ જાઓ. બરાબર છે. એમ કરીને દેવસીભાઈ ડેર એને માર્યું, મને માર્યું અને હવે સુઈ જાઓ ઘરે, ક્યાંય જાતા નહીં, નકર ખોટી રીતે ફિટ કરી દઈશ અને મારીશ એમ કહેતા અમે ઘરે સુઈ ગયા. સવારમાં દેવસીભાઈને ઈજા થતા, મને ઈજા થતા સવારે 11:30-10:30 રસ્તામાં અમે અહીંયા દાખલ થઈ ગયા મોરબી સરકારી હોસ્પિટલમાં. અને અમે દુકાનને સાફ સફાઈ કામ ચાલુ હતું અને 1-1.5 વચ્ચે ચૌધરી સાહેબ આવ્યા અને સીધા કંઈક પીસા ગાઈસા વિના સીધા સીધા ધોકા મારવાનું ચાલુ કરી દીધા. પછી અમને કે બંધ કરો જલ્દી ફટાફટ, એટલે પછી અમે બંધ કરી દીધી. અને બીજું બધું અમારું બંધ જ હતું અને કોઈ માણસો નહોતા, ગ્રાઉન્ડમાં કોઈ માણસો નહોતા. અમે 3-4 જણા જ હતા અને ખુરશી બુરશી બધી કોઈ ત્યાં બરોબર કોઈ નહોતા બેઠા. આ ભાઈ અવર ન હોય અને અમારા ભાઈ હરેશભાઈ અમારાથી અમે ઉપર જ ઈએ ત્યાં બેઠા હતા મારાની કામ ટૂંકા. અને અમે મારા ભાઈ બધો તેડવા આવ્યો હતો એટલે મારું બાઇક નહોતું એટલે એ આવ્યો હતો. પછી એને એક ધોકો માર્યો હતો ભાઈને અને પછી અમે બંધ કરી દીધું. આ પીઆઈ ચૌધરી સાહેબ આ ત્રીજી વખત મારી હોટલ ઉપર ધોકા મારેલા છે. પણ વેપારી તરીકે અમે 2 વાર સહન કરેલું અને અમારાથી પછી સહન નહોતું. ત્રીજી વખત ધોકા માર્યા ત્યારે અમારા ફરિયાદ કરવી પડી છે એટલે જેથી તેઓ અમારા ઉપર 4 મહિનાથી ત્રાસ ગુજાર્યા છે. અને 3 વખત અમને માર્યા જતા વેપારી તરીકે અમે જાતું કરતા આ વખતે અમારાથી સહન નહોતું અને મારા દીકરાની ઈજા થતા અમે જોયું એટલે મેં કીધું ભાઈ હવે કોઈ સંજોગે આપણે ફરિયાદ કરવી છે એટલે ફરિયાદ કરેલી છે. અને સવારે 10 વાગે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરેલા છે અને સાંજના 6 વાગ્યાથી 30-30-40-40 માણસ સમાધાન માટે મોકલ્યા અને છેલ્લે અત્યારે 6 વાગે મારા છોકરાનું નિવેદન લીધેલું છે. 40-50 માણસો તો અમને અહીંયા ઘેરો ઘાલીને બેઠા હતા, કોઈ રીતે સમાધાન કરો, કોઈ રીતે સમાધાન કરો, એટલું પણ એનું પ્રેશર હતું. કેમેરામેન ગોપાલ ઠાકોર સાથે રજાક બુખારી, લાઈવ ગુજરાત ન્યૂઝ, મોરબી.